नमस्कार, 10 સુધીના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા. સૌથી પહેલા વાત કરીએ વરસાદી માહોલની, તો સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. જૂનાગઢના માંગરોળમાં 2 કલાકમાં જ 5.5 ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢના માળિયા હાટીનામાં પણ 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ગીર સોમનાથના વેરાવળમાં 3.5 ઇંચ વરસાદ, વલસાડના વાપીમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો આ તરફ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ધ્રોલ, કેશોદ, બાંદરડા, વંથલીમાં પણ વરસાદ. તો આ તરફ વલસાડમાં પારડીમાં પણ નોંધપાત્ર વરસાદ. વહેલી સવારે રાજ્યના કુલ 32 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. 32 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. એ પ્રમાણે રાજ્યભરમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે અને કેવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારને સતે છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. સાથે જ આજથી વરસાદી માહોલ સમગ્ર જે તાલુકાઓ છે ત્યાંથી જોવા મળ્યો છે. સવારના પહોરથી જ જે તાલુકાઓ છે અનેક એ તાલુકામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદી માહોલ જામ્યો હતો. ગઈકાલે પણ અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, રસ્તા ઉપર પાણી ફરાઈ ગયા હતા. દ્રશ્યો પણ તમે જુઓ, જ્યાં વરસાદના પાણી છે એ રસ્તા પર ભરાઈ ગયા છે, લોકોના વાહનો બંધ પડી રહ્યા છે, તેઓ વાહનો દોરીને બહાર લઈ જઈ રહ્યા છે.